नमस्कार, स्वागत, वेलकम। आज एक खूब खास दिवस है दोस्तों। 21 मार्च 2020 दिवस थी भारत में लॉकडाउन शुरू थयो। अपने सौ आ कोरोना ना कहर तले फसाया। सलामत रहेवानी जरूरियात अगत्यनी बनी गई अने एटलू ज अगत्यनु बन्यु घर में कैद रहीने पण सौ साथे जोड़ायेला रहेवानु। टेक्नोलॉजीए सोशल मीडियाए एमां मदद पण करी। મને પણ મારા કેટલાક મિત્રો સાથે શબ્દ અને સૂરને ઉજવવાનો અવસર મળ્યો। લોકડાઉન લંબાતું ગયું અને ત્યારે એમ થયું કે આવો અવસર માત્ર થોડાક મિત્રો સાથે જ નહીં, સૌની સાથે ઉજવાય તો કેટલો આનંદ આવે ને। બસ આ વિચારમાંથી શરૂ થઈ શ્રેણી અમે તમે ને આપણે। કોઈકને કોઈક રીતે શબ્દને સાધતા, આરાધતા, ઉજવતા, માણતા, સૌની સાથે એક સુંદર સફર શરૂ થઈ અને એ આ એક આનંદયાત્રા બની ગઈ। આ આનંદ યાત્રાનો આજે 50મો એપિસોડ છે દોસ્તો, એ રજૂ કરતા અત્યંત અત્યંત આનંદ અનુભવું છું। અત્યાર સુધી કોઈકને કોઈક રીતે આ યાત્રામાં જોડાનાર સૌનો ખૂબ 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 આભાર માનવો છે દિલસે। આપણી ભાષાનું, શબ્દનું સન્માન કરીએ, ગૌરવ વધારીએ અને ઊણી કે અધૂરી વાહવાહીનો મોહ ત્યજીને આગળ વધીએ, બીજું શું। 50મો એપિસોડ, ખાસ એપિસોડ, અને આપણા સદભાગ્ય આ ખાસ એપિસોડનું ગૌરવ વધારે એવા જ ખાસ સર્જક મિત્ર પણ આજે આપણી સાથે જોડાયા છે। આવો પહેલા એમને સાંભળીએ। કવિતાનું શીર્ષક છે નારી। હું આજની નારી, ખોળામાં બાળક રમાડું અને ઇતિહાસને ઉછેરું। પ્રકૃતિ દત્ત અધિકારો અને કર્તવ્યોથી હું શું કામ વિમુખ થાઉં? અરે ગબડું તો એ પરંપરાના એક એક પગથિયા ચડીને ભાગતી જાઉં। ગગનચુંબી ઇમારતમાંથી નીચે નજર નાખતા જોઉં છું તો સદીઓ પહેલાંની લક્ષ્મણરેખા ક્યાં ગઈ? જો કે એને ભૂંસતા સૈકાઓ વીત્યા છે, છતાં એની સામે સીતારેખા દોરવાના મને ઓરતા નથી। મારું આસન અનેકવાર ડોલ્યું છે માણસની વાસનાથી, ઈર્ષાથી, વેરથી, સ્પર્ધાઓથી, પણ અગ્નિ પરીક્ષાના કવચ કુંડળ હું જન્મ સાથે જ લેતી આવી છું। શયનખંડના બંધ બારણે હું જીરવું છું ભીષ્મની બાણશૈયાને, ત્યાં બિછાવેલી ફૂલશૈયા। અરે એ તો એક કવિનું સપનું હતું, સપનું જવા દો, એ વાતો જિંદગીને કાગળનો ડૂચો ગણી થોડી ફેંકી દેવાય છે। જુઓ જુઓ આ સામેનો વડલો, વટ સાવિત્રીના સૂતર તાતણે બંધાયેલો, મનોરથો પૂરા કરતા એની સદીઓ વીતી જશે। સ્ત્રીની આશા નિરાશા સાથે જોડાયેલી જગતની આક્રમકતા, એ બધું એને સાચવવું પડશે। બંધાયેલા સૂતરને ઉકેલવા આજે તો હું ઊંડા ફેરા ફરી રહી છું, ફરી રહી છું, ફરી રહી છું, ફરી રહી છું। કવિતાનું શીર્ષક છે સમજણ। નાની હતી ત્યારે માં તું મારી નાનકડી હથેળી ચોખાના દાણાથી ભરી દઈને કહેતી, બેટા એક પણ દાણો નીચે પડ્યા વગર લઈ જા। ચાની ઉકળતી તપેલી ઉતારતા કહેતી, બેટા સાણસીની પકડ ઢીલી ન થાય એ જોજે હં। રસોડામાં ગરમીથી આંખો બળતી ત્યારે કહેતી, જા બેટા આંખો ધોઈ આવ, નજરને ઝાંખી ન પડવા દે। મને વધતી જોઈને કહેતી, આ વે તેકની છોકરી હવે છાપરું ફાડવા માંડી છે। ઉંમર વધવાની સાથે આવા વીતેલા વર્ષો હું મારી સાથે લઈ આવી છું। ચોખાનો દાણો, સાણસીની પકડ, ચોખ્ખી નજર સાચવતા હવે હું શીખી ગઈ છું। હવે હું કંઈ ગળતી મીણબત્તી નથી, ખુદના દીવાને તેજે હવે મારે આકાશ જોવું છે। નમસ્કાર ભાઈ બહેનોના હેતની રાખડી
આ કવિતામાં બાંધી છે અને બેનકર લખેલો ભાઈનો આ પ્રેમાળ પત્ર છે. કવિતાનું શીર્ષક છે એક પત્ર. પ્રિય અમી, આ પત્ર જ્યારે તને મળશે ત્યારે રક્ષાબંધનનો દિવસ ઉગ્યો હશે. મને યાદ કરીને અચૂક તારી આંખો વરસતી હશે. તને થશે, ઈમેલના આ જમાનામાં પાના શાહી અને સમય બગાડીને આ પત્ર શું કામ લખી રહ્યો છું. આજની રાતે એક વાત કહું, કોઈ પણ બાને મારે તારો ચહેરો જોવો છે. આ પત્રનો અક્ષરે અક્ષર વાંકા ચૂકા માર્ગે તારા સુધી પહોંચશે, સ્પર્ધા કરીને પણ તને સ્પર્શે. અત્યારે તારા પ્રિય રાગ બિહાગની ટેપ વાગી રહી છે. અજંપો જગાડનાર તેના સુરો મને પહોંચાડી દે છે આપણા વતન સુધી. તને યાદ છે અમી, આપણે બંને સ્કૂલમાં જતા કેટલી વાર ઝઘડેલા. જવા દે ને, આંગળીના વેઢાને મૂંઝવવા નથી. તારી સાથેની શરત જીતીને અધિકારીની ખુમારીથી એક પેન તારી પાસેથી ખૂંચવેલી, એને સાચવી સાચવીને વપરાતી એ પેનથી આજે હું પત્ર લખી રહ્યો છું. એક એક શબ્દોથી જાણે ખોવાયેલું બાળપણ મને મળી રહ્યું છે. એ પાછું ચાલ્યું જાય એ પહેલાં મને ઉતારી લેવા દે આ શબ્દોમાં. તારા સુધી પહોંચતા આ પત્ર આપણા વિકૂટા પડેલા દાયકાઓના રંગ પોતાનામાં ભરી દેશે. તારી રાખડી બાંધવા માટે મારો લંબાયેલો હાથ, એટલે જ આ પત્ર. છલકાતી આંખે પત્ર વાંચતી તું મારા લાગણી વેળા જોઈને હસશે. પણ અમી, તે મોકલેલી મને ગમતા રંગોની રાખડી બાંધી આપે એવી સ્નેહની તરતી આંખો આ અજાણ્યા પરદેશમાં શોધતાય નથી મળવાની. હું તો રહ્યો વિજ્ઞાની, દરેક પદાર્થનું પૃથક્કરણ કરું અને રિપોર્ટમાં ઉતારું. વર્ષો વીતી ગયા. આવો માણસ આજે તને લખી રહ્યો છે, હમ તો હૈ પરદેશ મેં દેશ મેં નિકલા હોગા ચાંદ, હમ તો હૈ પરદેશ મેં દેશ મેં નિકલા હોગા ચાંદ. તારી રાખડી સાથે પહોંચ્યા છે મારો દેશ, મારું વતન, મારું ઘર, મારા સ્વજનો. એક એક તાતણામાં ગૂંથાઈને અમી, આપણા ચહેરા બદલાયા છે, પરંતુ સફેદ વાળમાં સમયે છડી પોકારી છે. ખરી વાત છે, નથી બદલાઈ આ રંગીન રાખડી અને આપણા હૈયા. મિત્રો, કેટલાક વ્યક્તિત્વો, કેટલાક નામો કોઈ પણ પ્રકારના પરિચયના મોહતાજ નથી હોતા, અને એવું જ એક નામ એટલે ડૉક્ટર નલિની માડગાંવકર. પોતાના ક્ષેત્રમાં એક ઊંચાઈ હાંસલ કર્યા પછી પણ વ્યક્તિ તરીકે સહજ અને સરળ રહી શકે એવા વ્યક્તિત્વમાંનું એક નામ એટલે ડૉક્ટર નલિની માડગાંવકર. મુંબઈની SNDT યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગના વડા તરીકે વર્ષો સુધી એ કાર્યરત રહ્યા. કેટલાય શિષ્યોના PhDના માર્ગદર્શક પણ બન્યા. જન્મે ગુજરાતી પણ મરાઠી માણસને પરણ્યા એટલે બંને ભાષાઓના સાહિત્યને તો આકંઠ પીધું જ, પણ બંગાળી સાહિત્ય અને રવિન્દ્ર સંગીત વિશેના પ્રખર જ્ઞાતા તરીકે પણ જો કોઈ નામ અત્યંત આદરપૂર્વક લેવું પડે તો એ નામ છે ડૉક્ટર નલિની માડગાંવકર. નલિનીબેને બંગાળી મરાઠી સાહિત્યમાંથી અનુવાદો આપ્યા, ભાવાનુવાદો આપ્યા, કવિતાના વિવેચનના પુસ્તકો પણ આપ્યા, સ્વતંત્ર કવિતા સંગ્રહો તો ખરા જ. કવિતાની કેડીએ એક કોલમમાં વર્ષોથી સરસ મજાની કવિતાઓનો રસાસ્વાદ પણ કરાવતા રહ્યા છે. એટલું જ નહીં, વર્ષોથી જિજ્ઞાસુ અને રસિકોને બંગાળી સંગીત પણ શીખવતા રહ્યા છે. એક મૃદુ, મધુર અને અત્યંત સ્નેહાળ વ્યક્તિ તરીકે નલિનીબેન કોઈને પણ આત્મીય લાગી શકે એવું વ્યક્તિત્વ ધરાવે છે. ઉચ્ચ કક્ષાની પ્રતિભા હોવા છતાં એ પ્રતિભા કોઈને આંજી દેવા માટેની નથી એવો એમનો વ્યવહાર સતત હોય છે. એક ઊંચા ગજાના સર્જક, સુગ્ન ભાવક અને એક વાલસોયા વડીલ દોસ્ત એવા નલિનીબેન માડગાંવકરનો પરિચય જો મારે આપવાનો હોય તો હું ક્યારેય અટકી ન શકું એ હું જાણું છું. અહીં આ શ્રેણીમાં આપણા આજના આ ખાસ એપિસોડમાં સૌની સાથે ભળવા બદલ આદર
અને સ્નેહપૂર્વક હું એમનો ઋણ સ્વીકાર કરું છું, આભાર માનું છું. અને મિત્રો, એક ખાસ અનાઉન્સમેન્ટ પણ કરવું છે, પણ આજે નહીં. જેમ 50 નંબરનું મહત્ત્વ છે, એમ 51 પણ ખૂબ મહત્ત્વનો નંબર છે, ખરું ને? એટલે આપણી સફર મુજબ, આપણા હંમેશના નિયમ મુજબ આપણે કાલે મળવાનું તો છે જ. તો કાલે એક નવું અનાઉન્સમેન્ટ પણ લઈને આવવું છે. અલબત્ત કોઈક નવા શબ્દો તો ખરા જ, નવા સર્જક તો ખરા જ. તો કાલે મળીએ.